દહેગામ મામલતદાર કચેરી ખાતે અરજદારોને ફોર્મ ભરવાની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને હેલ્પ ડેસ્ક ચાલુ કરવામાં આવ્યું ગાંધીનગર જિલ્લાના દેહગામ ખાતે આવેલી સેવા સદન કચેરીમાં ઘણા સમયથી તાલુકા અને શહેરના અરજદારો જુદા જુદા કામો માટે આ કચેરી આવતા હતા ત્યારે જુદા જુદા પ્રકારના ફોર્મ ભરવા માટે વચેટિયા દલાલો દ્વારા તેમની ઉગાડી લૂંટ ચાલી રહી હતી તેના અનુસંધાનમાં દેહગામ મામલતદાર જયમી શાહ અને નાયબ મામલતદાર ભમરસિંહ ચાવડા તાલુકાના અરજદારોને પડતી મુશ્કેલીઓ આ બાબતે સુચારુ આયોજન કરવા માટે આજ રોજ કચેરી હેલ્થ ડેસ્ક આજથી શુભારંભ કરવામાં આવ્યો છે તેથી દેગામ તાલુકા અને શહેરના અરજદારોને કામગીરીને અગવડતા ન પડે તેના માટે માર્ગદર્શન માટે અને વિવિધ પ્રકારના ફોર્મ ભરવા માટે જેવા કે આધાર કાર્ડ સુધારા વધારાના ફોર્મ ડોમિસાઇલ સર્ટિફિકેટ રેશનિંગ કાર્ડ આવકના દાખલા જેવા વિવિધ પ્રકારના કામો માટે અરજદારોએ હવે અનઅધિકૃત વ્યક્તિઓને ન મળતા સીધા જ હેલ્થ ડેસ્કની રૂબરૂ મુલાકાત લેવી અને કચેરીના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓનો સંપર્ક કરવો તેવી માહિતી સેવા સદનની કચેરીના અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થવા પામી છે અને આ હેલ્થ ડેસ્કમાં કોઈ અરજદારની ફી લેવામાં આવતી નથી અને મફત સેવા ચાલુ કરવામાં આવી હોવાથી તાલુકા અને શહેરની જનતાને આનો લાભ લેવો અને વચેટીયા દલાલના સંપર્કમાં આવવું નહીં તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે આ સારી કામગીરી તથા મામલતદાર કચેરીના અધિકારીઓનો તાલુકાની જનતા દ્વારા સારો આવકાર મળી રહ્યો છે સેવા સદન કચેરીમાં અરજદારોની સમસ્યાઓ વધી જવા પામી હતી તેથી હવે અરજદારોને કોઈ તકલીફ પડશે નહીં ભગરસિંહ ચૌહાણ ટીવી દેગામ